જીવંતિકા માનવ વ્રતની વાર્તા શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે। જો કોઈ કારણસર પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માના તસવીરની સામે 5 દિવેટનો કિનો દીવો કરવો, અબીલ ગુલાલ અને પુષ્પોથી માની પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટના દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો અને પોતાના સંતાનોની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકાનું વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે। તો આવો જાણીએ જીવંતિકા માના વ્રતની વાર્તા। પ્રાચીન કાળમાં શિલ્પદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા। તેમને બધી વાતનું સુખ પણ એક જ વાતનું દુઃખ હતું, તેમને શેર માટીની ખોટ હતી। રાજા રાણીને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા તો ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા। એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગનમાં રમતા બાળકોને એકી ટસી નિહાળી રહી હતી। એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। એ રાણીનો મનોભાવ તરત સમજી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંઝિયા મેણું હંમેશા માટે દૂર થઈ જશે। રાણી બોલી, જલ્દી બતાવ મને। દાસીએ ધીમેથી રાણીને કહ્યું, રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો, બસ ત્યારબાદ બધું જ કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે એ હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કાનો કાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી। જોત જોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસે રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈને રવાના થઈ। થોડીક વારમાં તો ઘરના બધા ઘસઘસાટ સૂઈ ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું। રાણી તો ખુશખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર ઘેર દીપમાલા પ્રટકી આખું નગર ઉત્સાહ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી તડવડે છે, રડે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો જે પુત્ર મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો હતો એની રક્ષા કરવા માંડ્યા। રાણીએ એનું નામ શિલસેન પાડ્યું હતું। પછી શિલસેન મોટો થવા લાગ્યો। એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડો સમય પછી એ પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં એક વાણિયાના ઘરે એણે ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠા દિવસે મરણ પામ્યા। આજે વાણિયાના ઘરે 7મા પુત્રની 6ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મદ્રા થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માએ આડું ત્રિશુલ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વિધાતા બોલ્યા કે વાણિયાના દીકરાની આજે 6ઠી છે,
એટલે એના લેખ લખવા આવી છું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો, એના ભાગ્યમાં તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળીમાં જીવંતિકાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા. બીજે દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે આ બધું જ આ મુસાફરના મંગળ પગલાને પ્રતાપે જ થયું છે. સિલસેન બીજે દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. સિલસેને હા પાડી ત્યાંથી નીકળી ગયો. ઘણા દિવસે તે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી નદીમાં પિંડદાન કરી અને પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો સિલસેન બરાબર 1 વર્ષે પહેલા વાણિયાના ઘરે આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી એક બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું. વિધાતાએ આજ્ઞા માથે રાખીને લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શિલસેનની આંખો ખુલી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય એવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ વાત સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું કે દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા મંડપ નીચે સૂતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેને લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું એના બાળકનું અહિત સી રીતે થવા દઉં. ભલે કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો કે એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો એનો બીજો બાળક પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શિલસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં તમે કયું વ્રત કરો છો? રાણી સુલક્ષણા બોલી, બેટા હું કોઈ વ્રત કરતી નથી. આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડીક વાર પછી અનુચરે આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શિલસેન સામે આવતા જ એના તાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનેતાને પેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. પછી તો શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે માં જીવંતિકા, માં તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું એમ વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. તો મિત્રો, આવી જ વ્રત કથાઓ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.